एक समय મુસાફરોથી ધમધમતુ રાજપીપળા એસટી ડેપો હાલ સુમસામ જોવા મળી રહ્યો છે। કોરોનાની મહામારી અને વધતી જતી ગરમીને કારણે મુસાફરોની સંખ્યા ઘટી જવા પામી છે, જેને કારણે રાજપીપળાના એસટી ડેપોમાં મુસાફરોની સંખ્યામાં ધરકમ ઘટાડો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે, જેને લઈ અનેક જગ્યાઓ સ્વૈચ્છિક લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે। ત્યારે વધતા કોરોના કેસોને કારણે તેમજ ગરમીને કારણે રાજપીપળા એસટી બસ ડેપો મુસાફરો વગર જોવા મળ્યું છે। કોરોનાને કારણે મુસાફરો બસમાં પ્રવાસ કરતા ઓછા થયા છે। રાજપીપળા એસટી ડેપોમાં 52 શિડ્યુઅલમાં બસો દોડતી હતી, પણ કોરોનાને કારણે મુસાફરોની સંખ્યા ઘટી જતાં આવક ઓછી થઈ જવા પામી છે। 52 પૈકી 32 રૂટ બંધ કરવામાં આવ્યા છે। હાલ માત્ર 20 રૂટ પર બસો દોડી રહી છે, જેને કારણે આવકમાં પણ મોટો ઘટાડો થયો છે। તે દર મહિને રાજપીપળા એસટી ડેપોની માસિક આવક 4.5 થી 5 લાખ રૂપિયા થતી હતી, તે માત્ર 2.5 લાખ થઈ જવા પામી છે। બીજી તરફ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ ડ્રાઈવર અને કંડક્ટર તથા સ્ટાફ કર્મચારીઓમાં પણ 50% ઘટાડો કરી દેવામાં આવ્યો છે। એક્સપ્રેસ બસો બંધ કરી દેવામાં આવી છે। એક સમય મુસાફરોથી ધમધમતો રાજપીપળા એસટી ડેપો હાલ સુમસામ બાસી રહ્યું છે। કોરોનાની ગરમીને કારણે મુસાફરોની સંખ્યામાં ખાસો ઘટાડો થતા રાજપીપળા એસટી ડેપોની આવકને મોટો ફટકો પડ્યો છે। રાજપીપળા ડેપોમાં ટોટલ 52 શેડ્યુલ છે અને હાલમાં અમે 32 બંધ કરેલા છે, 20 ચલાવીએ છીએ। 50% પરમાનન્ટ સ્ટાફને બોલાવીએ છીએ, 50% અને રજા આપીએ છીએ અને એ રીતે અરસપરસ ચલાવીએ છીએ। પહેલા અમારી લગભગ 4.5 લાખ ઉપર આવક આવતી હતી, પોણા 5 લાખ પછી, હા 4.5 એટલે અત્યારે હાલમાં અમારી 2 ઉપર આવક આવે છે, 2.5 લાખ જેવી ખોટ છે હાલમાં અમને। દીપક જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।